24 ન્યૂઝમાં હું સાગર ટુમર આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। લશ્કરી ભરતી મેળામાં દેશની રક્ષા કરવા દોડતા યુવાનો, માણાવદરની સ્કૂલમાં વિદ્યાર્થી પર રેગિંગ થતા વિદ્યાર્થીઓમાં રોષ, મધમાખીએ હુમલો કરતા ચાર બહેનો દવાખાનામાં, પ્રકૃતિ પ્રેમી હર્ષુકભાઈ ડોગરિયાની ખાસ મુલાકાત, અને નવા નેતાઓને લીધે એફએમ સેવા હજુ પણ બંધ। હવે જોઈએ સમાચારો વિગતવાર। આપના ધંધા વ્યવસાયની આકર્ષક અને અસરકારક જાહેરાત અમારા ઇન્ડિયા વિઝન 24 ન્યૂઝ કેબલ નેટવર્કમાં આપવા માટે સંપર્ક કરો। જૂનાગઢ ઓફિસ, ધારા કોમ્પ્લેક્સ, બસ સ્ટેન્ડ સામે, હોટલ વિશાલા નીચે, બીજો માળ, જૂનાગઢ। અમારા મોબાઈલ નંબર છે 9426049289, 9574734788। દેશની સેવા કરવા માટે ઉત્સાહિત યુવાનોનો જોમ આજના લશ્કરી ભરતી મેળામાં દેખાઈ રહ્યું હતું। આજથી શરૂ થયેલ અને એક અઠવાડિયા સુધી ચાલનારા લશ્કરી ભરતી મેળામાં યુવાનો દેશની સેવા કાજે પોતાની તમામ તાકાત લગાડી રહ્યા હોય અને ભરતીમાં સામેલ થઈ એક સારી પોસ્ટ સાથે દેશ સેવાનો લાભ મેળવવા યુવાનો સવારથી જ આકરી કસોટી પસાર કરી રહ્યા છે। માણાવદરની લાયન્સ સ્કૂલમાં શારીરિક શિક્ષણના પીરિયડમાં વોલીબોલનો ગોલ કેમ વેલો મૂકવો આવ્યો તેમ કહી વિદ્યાર્થીને જાહેરમાં માર મારી એક બીજા વિદ્યાર્થી સામે ટપલા ટપલીના દાવો ખેલાવી અમાનુષી સજા ફરમાવતા આ શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરતા અભી દિનેશભાઈ મકવાણાએ સ્કૂલના ટીચર એવા સોનલબેન સિંઘવ સામે ફરિયાદ કરતા શિક્ષક જગતમાં ચકચાર મચી જવા પામેલ છે। મારું નામ મકવાણા અભી દિનેશભાઈ છે। હું ધોરણ 10માં લાયન્સ હાયર સેકન્ડરીમાં અભ્યાસ કરું છું। ગઈકાલે મારે સાડા 3 થી 4નો પીટીનો પીરિયડ હતો ત્યારે અમને મેડમ રમવા લઈ ગયા ત્યારે અમે થોડી વાર વોલીબોલ રમ્યા પણ થોડી વાર થાકી ગયા પછી અમે બેસી ગયા ત્યારે ટીચરે મને એક ઝાપટ મારી કે તું બોલ મૂકવા કાં આવ્યો ત્યારે પછી ટીચર મેદાનમાં આવ્યા અને બધા છોકરાઓને પનિશમેન્ટ આપી અને પનિશમેન્ટમાં અમને આખા રાઉન્ડ ગ્રાઉન્ડના 5 રાઉન્ડ મરાવ્યા અને પછી લંગડી એક રાઉન્ડ કરાવી અને પછી દેડકા ચાલ કરાવી ત્યારબાદ ઉઠક બેઠક કરાવી અને સામે સામે છોકરાઓને ઊભા રાખી અમને આડાઅવળી ઝાપટ મારવાનું કીધું અને ટીચરે એમ પણ કીધેલું કે તમે જો અવાજ નહીં આવે તેવી ઝાપટ મારશો તો પાછી હું તમને ડબલ પનિશમેન્ટ આપી અને છૂટતી વખતે અમને એમ પણ કહેલું કે જો તમે આ વાતની ઘરે ખબર કરશો તો અમે ગઈકાલે તને ડબલ પનિશમેન્ટ આપશું। ઘરે આવ્યા પછી મને બહુ તાવ આવ્યો અને મેં ઘરે કીધું કારણ કે ટીચર બહુ સ્ટ્રિક્ટ છે અને મને એનાથી બહુ બીક લાગે છે આથી મેં ઘરે કીધેલું પણ નહીં અને સાંજે આખી સાંજે મને નીંદર ન આવેલી અને આખા પગ દુખતા હતા। મકવાણા દિનેશભાઈ મારો બાબો લાયન્સ સ્કૂલમાં ભણે છે। કાલે સાંજે આવ્યો હતો
તો એને તાવ એટલો આવી ગયો હતો કે રાતના પોતે આખી રાત એમને એને બીતો હતો અને બીકને મારે કંઈ કીધું નહોતું. સવારના અમે ઉઠ્યા ત્યારે એને વાત કરી બધી કે જે અમારા ક્લાસ ટીચર જે સોનલબેન સિંધવ છે એને અમને વોલીબોલ ને એવું રમાડ્યું હતું તો એને હિસાબે મને બીક બહુ લાગે છે તો એને હિસાબે મેં એ કંઈ કીધું નથી. તો એને તાવ એટલો આવી ગયો હતો બહુ સારો આપેલો હતો કે આ ભાઈને અઘેરા સાહેબની દાખલ કરેલો હતો ડેન્ગ્યુની અસર હતી લેખિતમાં આપેલું છે તો છતાં બી આ સોનલબેને આ હરકત કરેલી ત્યાં આ રીતના. વીરપર્યા મિહિર ગોરધનભાઈ ધોરણ 10 ક લાયન શાહ સેકન્ડરી સ્કૂલમાં અભ્યાસ કરું છું. રમવા લઈ ગયા ત્યાં બહુ તડકો હતો. છેલ્લે 10-15 મિનિટ અમે બેઠા હતા તો મેડમ આવીને બધાને મેદાનમાં 5 રાઉન્ડ મરાવ્યા. લંગડી દોડ કરાવી, દેડકા દોડ કરાવી, સામસામે ઊભા રાખી ઝાપટ મરાવી અને એમ પણ કીધેલું કે ઘરે કંઈ કહેતા નહીં નકર ડબલ સજા આપ. પરબતભાઈ સિંહભાઈ આત્રોલિયા, અનારમા પોલીસ કોન્સ્ટેબલ, ટાઉન રાઇટર, માણાવદર. ગઈકાલ 14-10-13 માણાવદર સરકારી દવાખાને અભિ દિનેશભાઈ મકવાણા દાખલ થયેલો, જે ડીડી વડાલિયા સ્કૂલનો સ્ટુડન્ટ હોય, અને ફરિયાદ બાબતે જણાવતા આ કામે અમુએ ફરિયાદ લીધેલી, જેમાં માણાવદર ડીડી વડાલિયા હાઈસ્કૂલના પીટીના ટીચર સોનલબેન સિંધવ, કે જેણે 14 તારીખના બપોરના ટાઈમે પીટીના પિરિયડની અંદર વોલીબોલ રમતા હોય છોકરાઓ, તે કેમ રમે છે, કેમ વહેલા પિરિયડ પૂરો કરીને પરત આવેલા છે, તે બાબતે ઝાપટ મારી અને દરેક સ્ટુડન્ટોને પનિશમેન્ટ આપેલી, જેમાં દેડકા દોડ તેમજ દોડાદોડી કરાવીને રાઉન્ડ મરાવેલા, જે બાબતે દાખલ થતાં આ કામે માણાવદર પોલીસ સ્ટેશનમાં નોકો નંબર 213/13 IPC 323 નોકો દાખલ થયેલ, એએસઆઈ NK લખલાણી, ટાઉન જમાદાર ચલાવી રહ્યા છે. જૂનાગઢ થી ભીલખા રોડ પર આવે પાતાપુર જેવા બેલાની ખાણો ધરાવતા ગ્રામ્ય વિસ્તારમાં અચાનક ઝેરી મધમાખીઓએ હુમલો કરી કરડી લેતા આસપાસના 10 ગામો ફફડાટ ફેલાઈ જવા પામેલ છે. ખેતરે મજૂરી કામ કરી રહેલી પાતાપુર ગામની દયાબેન સુભાષભાઈ, પુરીબેન દિલીપભાઈ અને કવિબેન દિલીપભાઈ સહિતની 4 બહેનોને મધમાખીએ કરડી જતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. પ્રકૃતિ, પર્યાવરણ અને પરંપરાગતના ભેદધારે કેશોદના હર્ષુભાઈ ડોબરિયા નાના એવા ખેડૂત હોવા છતાં પોતાની આજીવિકામાંથી પ્રકૃતિના રક્ષક અને પર્યાવરણના સર્જક પોપટની જાળવણી કરવા તન મન ધનથી સેવા કરી રહ્યા છે. ચોમાસાના 4 મહિના હર્ષુભાઈ ડોબરિયાનું ઘર પોપટ માટે યાત્રાનું સ્થળ બની રહ્યું છે, જેથી કેશોદ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં હર્ષુભાઈનું નામ પોપટ પ્રેમી હર્ષુભાઈ તરીકે ગુંજતું થયું છે.
શું લીધા બધા જુનાગઢની ગુર્જર ધરાના સુર સમી એફએમ રેડિયો સેવા છેલ્લા 3 વર્ષથી વધુ પૂર્ણ હોવા છતાં રાજકીય અણ આવડત અને જુનાગઢના નમાળા નેતાઓને પાપે આજે પણ ધૂળ ખાઈ રહી છે. ગમે ત્યારે નાના એવા પ્રશ્ન માટે ગામ બંધ કરવા ટેવાયેલા નમાળા નેતાઓને એફએમ રેડિયોની કઈ ખબર છે કે નહીં અને આ અંગે પોતે કઈ કરવા સક્ષમ છે કે નહીં તેવો સવાલ જાગૃત નાગરિકો નમાળા નેતાઓને પૂછી રહ્યા છે. જુનાગઢના મજેવડી ગેટ પાસે આવે ભારત મિલના ઢોરા પાસે અસામાજિક તત્વો ખુલ્લેઆમ આ વિસ્તારમાં ખુલ્લી તલવારો સાથે મારામારી કરી રહ્યા હોય ત્યાં જ રહેતા સબિસા મોહમ્મદસા આ લોકોને છોડાવવા વચ્ચે પડતા અસામાજિક તત્વો વિપરીત સબિસાને લંધારી નાખ્યો હતો. તલવારના ઘાથી સબિસાની આંગળીઓને મોટી ઈજા થવા પામેલ હોય સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ છે. ક્યાં
મારું નામ સમીર શાહ મોહમ્મદ શાહ ભારતની મજૂરી બાર ભારતની ભાષા એની નરગા એમાં અમે બે ચાર જણા બાંધતા હતા બીજા બરાબર હું સોનારમાં ગયો અને મને આવીને નંદર મારી દીધી હાથમાં મને લાગવાની બીજો આવ્યા મને આવે બીજા કોઈ એટલે મેં હાથ નામ રાખી દીધું ને મને હાથમાં તલવાર લાગી ગઈ રફીક શાહ કરીમ શાહ મારવા વાળો રફીક શાહ કોણ ભાઈ બીજા માથાપુરમાં હું આમને આમ કહેતો હતો ભાઈ નારૂના રોલમાં મને મારી દીધું અમારી મા બેન દીકરી ની સુરક્ષા નથી બરોબર મહેરબાની કરી સરકાર અમારી મા બાપ છે ને આગળ પગલા રહીએ અમારે આ છોકરાને તલવાર લાગી ગઈ છે મારા બાજુમાં પાડોશી છે અને અમારો ધંધો છે ખટારાનો અમારા છોકરા ખટારામાં રિક્ષામાં તાલપત્રી નાખીને બહાર નીકળતા એમાં ઝઘડો થતો તો અમે અંદરો અંદર એને છોડાવવા લઈ ગયા તો અમારી ઉપર ઓછીતાનો હુમલો કરી આ છોકરાને તલવાર લાગી ગઈ છે અને મને પાછળ પાણા અને મૂઢમારની માર મારી છે લોકો છ સાત જણા છે બાયું ભાઈયું અજાણી વ્યક્તિ પણ છે એ લોકો ભેગી એ લોકો અવારને અવાર આવા નાટક ફેન કરો છે દારૂના ધંધા કરે છે દારૂ પીએ છે દારૂ વેચે છે અમે લોકો મહેનત મજૂરી કરીને અહીંયા રહીએ છીએ અને મહેનત મજૂરી કરીને ખાઈએ છીએ તો અમારી અહીંયા મા બેન દીકરીની સુરક્ષા નથી અમારે ઈ લતામાં રહેવું કે અમે પોલીસ સ્ટેશનમાં કોઈ દિવસ ફરિયાદ નથી કર્યા પહેલી વખત જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે જ અમે સરકારી દવાખાનામાં મને પથ્થર અને મૂઢમાર લાગેલો છે તો હું સરકારી હોસ્પિટલમાં આવ્યો મારા છોકરાના મારા બાજુમાં રહે છે મારા પાડોશીને તલવાર લાગી ગઈ છે અને મારા છોકરાઓને મારા ઘરવાળાને મૂઢમાર લાગેલો છે જૂનાગઢ શહેરમાં દિવાળીના તહેવારોમાં ગંદકીના થરોએ ભારે જમાવટ કરી દીધી છે શહેરના મુખ્ય વિસ્તાર ગણાતા આઝાદ ચોકથી પોસ્ટ ઓફિસ રોડ પર જલારામ મંદિર સામે ખુલ્લે આમ ગંદકીએ તહેવારોની ખરીદીમાં નીકળતા લોકો પર જો હુકમી ચલાવી હોય તેવી રીતે ખુલ્લે આમ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે આને હટાવવા જાગૃત નાગરિકો મેદાને પડ્યા છે વિજયભાઈ રાજા હું અહીંયા ઉપર અવારનવાર અહીંયાથી મારે નીકળવાનું થાય છે તો ગંદકીના ઢગલા ટાઈમી માટે આખો દિવસ ભડકાયેલા જ હોય છે જેથી કરીને અમારે કોર્પોરેશનને એવી વિનંતી કે વોર્ડ નંબર 11ની અંદર આજે પોસ્ટ ઓફિસ ઉપર જલારામ મંદિરની સામે આવેલો કચરો આટલી દે દૂર કરે જેથી કરીને રોગચાળાની ભીતિ ઓછી થાય અને એક આપણું જે નગર છે એ સુંદર અને સ્વચ્છ દેખાય તેવી અમારી કોર્પોરેશનને વિનંતી સોરઠના કડવા કોઠમડાની કાચરીએ દેશ વિદેશના સીમાડા પાર કર્યા છે અને દેશ વિદેશમાં આ કડવા કોઠમડા પહોંચાડવાનો શ્રેય જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના આંબલા ગામના વતની અને હાલ કેશોસ્થાયી થયેલા પર્યાવરણ પ્રેમી હર્ષુકભાઈ ડોબરિયાને ફાળે જાય છે કડવા કોઠમડાની સાથે પક્ષીઓને બચાવવા માટે અને નાશ થતી ચકલીઓને બચાવવા તુમડાનું વાવેતર કરી એક આગવી નામના મેળવેલ છે સાથોસાથ ગોકુલ ચૂલા પણ પક્ષીઓના રહેણાંક માટે અગત્યના પુરવાર થયેલ છે કેશોદ તાલુકાના ગોકુલ ચૂલાના વેપારી તરીકે ઓળખ ધરાવતા હર્ષુકભાઈ ડોબરિયા આપણી બાજુમાં બેઠા છે મૂળ મેંદરડા તાલુકાના આમલા ગામના વતની હર્ષુકભાઈ મૂળ ખેતી સાથે વણાયેલા હતા પણ સમય અને સંજોગો સાથે વ્યવસાયમાં પરિવર્તન લાવી અને કેશોદ ખાતે સ્થાયી થયા છે આજે પોતાના વ્યવસાયથી પોતે આગવી પ્રતિભા અને આગવી ઓળખ સાથે એક પ્રકૃતિ પરાયણતા અને પ્રકૃતિ પ્રેમનો
એમણે પરિચય કરાવ્યો છે. પોતાના ખેતર અને પોતાના ઘર સુધી પક્ષીઓ સાથે નાતો જોડી અને હર્ષુખભાઈ બેઠા છે. આપણે આજે હર્ષુખભાઈની પાસેથી જ એમની પક્ષી પર પ્રેમ અને પ્રકૃતિ પ્રેમની વાતો રૂબરૂમાં જાણીએ. હું કેશોદ ગામના હર્ષુખભાઈ ગોવિંદભાઈ પટેલ ડોબરિયા બોલું છું અને અમારે ત્યાં 1500 પોપટ અને 2-3 હજાર સકલા આવે છે અને એના ભરણ પોષણ માટે અમે જે ગોકુલના ચૂલા બનાવીએ એમાં 1 ચૂલે 1 રૂપિયો અને જે સનમાઇકા વેચાય 1 લાખ રૂપિયા અમે એના જુદા કાઢીએ છીએ અને ચોમાસાના 3 મહિના આવે જે પોપટ છે એ શાકાહારી પક્ષી છે, માંસાહારી નથી, એટલે એને જે બાજરાના ડૂંડા અમે લઈએ છીએ અને એની એક ફ્રેમ બનાવી અને એમાં ડૂંડા ગોઠવીએ અને બીજું એક સકલાના મારા વિશે જે અમે આવી તુંબડી વવરાવી છે અને આ સાલ 50,000 આસપાસ એના પીસ થાય. આમાં હોલ પાડી આની અંદર અહીંયા હોલ પાડી અને એમાં સકલાના જે અમારે ત્યાં તો ફરતા બાંધેલા છે એમાં 200 ઈંડા અત્યારે છે અને 1000 જણા જોવા આવે છે. અમે એને આવકારીએ છીએ અને તે પછી મોટા પક્ષી જે કબૂતર ને એના માટેના મેળખા બનાવવા માટેનું અમે એક નવીન શોધ કરી કે વાવેતર કરાવ્યું એ અવડા તુંબડા વાવ્યા. હવે આ પાકતા હજી આ 25-30% મોટું થાય પછી આમાં જે અમે હોલ પાડી અને આના અમે જે ઈંડા ને બચ્છા મૂકે એવું એનું ઘર બનાવશું અને એને આજીવન ઘર થાય એ રીતે અમે કરીએ છીએ. અને જે કડવા કોઠિંબા એનું વાવેતર અમે આ સાલ 63 વીઘાનું કરાવ્યું છે અને દેશ વિદેશમાં સગાવાલા મારફત 18 દેશમાં આપણે કાચરી ગઈ છે. અને બીજા નંબરમાં જે અમે ખેડૂતોને વવરાવીએ અને પૂરો લાભ મળે છે અને 1 વીઘે 100-400 મણ સુધીનું ઉત્પાદન થાય છે અને એનું જે સ્પેશિયલ અમે બિયાણ બનાવીએ અને 1 જ હરખા કોઠિંબા થાય એ અમારું એક મેઇન કામ છે. અને અમે બધા આખા ઘરમાં 5 માળાનું સભ્યનું કુટુંબ છે એ બધા કામ કરીએ છીએ. જૂનાગઢના સદીઓ પુરાણ અનેક મકાનો જર્જરિત હાલતમાં હોય, આ મકાનો ગમે ત્યારે ગમે તેનો ભોગ લે તે પહેલા તેને મરામત કરવા અથવા ઉતારી લેવા મહાનગરપાલિકાએ આગળ આવવું જોઈએ તેવું જાગૃત નાગરિકોમાંથી જાણવા મળી રહ્યું છે. શહેરના રેલવે સ્ટેશન સામે આવેલ સરદાર ગેટ, માંડવી ચોકનો ગેટ અને સર્કલ ચોક વિસ્તારની અનેક મિલકતો પડવાના વાગે જ ઊભી હોય, કોઈનો ભોગ લે તે પહેલા પગલા ભરાશે.
જૂનાગઢના બહોદરી કોલેજ સામે આવેલ વીમાર્ટ શોપિંગ મોલમાં ચાલી રહેલી સ્કીમમાં 1500 રૂપિયાની ખરીદી પર સોનાના સિક્કા સહિતની વસ્તુઓની ઇનામી યોજનાનો ડ્રો યોજાતા સોનાનો સિક્કો જૂનાગઢના ગ્રાહકને લાગેલ હતો. આ અંતર્ગત વીમાર્ટમાંથી અન્ય ઇનામોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. Yes, dear customer, welcome to V-Mart. Good evening to all. Yeah, customer. आज के हमारे लकी डॉग कौन बोल रहे हैं? मिस्टर आहिर ग्रीस. आहिर ग्रीस नंबर 200. उनका मोबाइल नंबर है 360825. अगर मिस्टर आहिर ग्रीस यहाँ पे मौजूद हैं तो प्लीज अपने फोन का नंबर चेक करें और तुरंत मैनेजमेंट से संपर्क करें. मिस्टर आहिर ग्रीस फोन नंबर 360825, मोबाइल नंबर 940855620. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. લશ્કરી ભરતી મેળામાં દેશની રક્ષા કરવા દોડતા યુવાનો. માણાવદરની સ્કૂલમાં વિદ્યાર્થી પર રેગિંગ થતા વિદ્યાર્થીઓમાં રોષ. મધમાખીએ હુમલો કરતા ચાર બહેનો દવાખાનામાં. પ્રકૃતિ પ્રેમી હર્ષુખભાઈ ડોબરિયાની ખાસ મુલાકાત. અને નમાળા નેતાઓને લીધે એફએમ સેવા હજુ પણ બંધ. દરેક જિલ્લા તાલુકા અને એરિયા વિસ્તારોમાં નીડર ઉત્સાહી અને ખંતિલા યુવક યુવતીઓને પત્રકાર બનવા માટેની સુવર્ણ તક ઝડપવા આજે જ સંપર્ક કરો. ઇન્ડિયા વિઝન સૌરાષ્ટ્ર કાર્યાલય 211 વિત ભવન આઈસીઆઈસીઆઈ બેંક ઉપર સ્વામિનારાયણ ગુરુકુળ સામે ગોંડલ રોડ રાજકોટ. ઈમેલ ivn24news@gmail.com. વેબસાઇટ www.ivn24news.com. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, શુભરાત્રી, ગુડ નાઇટ.